વેલકમ બેક ટુ શાંદિફની એજ્યુકેશનલ એકેડેમી ચાલો ગયા વિડિયોમાં આપણે આપણું જે યુનિક નંબર જે કહ્યું હતું ફોર ધ ફિસ્ટ તો આપણે એની એક્સરસાઇઝ જોઈ હતી ત્રણ એક્સરસાઇઝ બે એક્સરસાઇઝ જોઈ હતી આજે આપણે ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ તો એક્સરસાઇઝનું શું છે વોચ ધ ગુડ વર્ડ તો એનું વાંચે ક્વેશ્ચન વન અનસ્ક્રેમેબલ ધ ફોલોવિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી એન્ડ મેક સેન્ટન્સીસ શું કરવાનું છે કે અહીં જે આપણને શબ્દ આપેલા છે તે ઉલટ સુલત આપેલા છે તો આપણે એને સમજીને એનો યોગ્ય શબ્દ બનાવવાનો છે અને ત્યાર પછી એના સેન્ટેન્સ એટલે કે વાક્ય બનાવવાના છે પહેલું આઈ એલ જી એ વીએલ તો આનું શું બનશે વિલેજ વી આઈ ડબલ એલ એ જી ઈ વિલેજ બરાબર હવે તમારે એનું વાક્ય બનાવવાનું છે તમે કોઈ પણ વાક્ય તમે સ્ટોરીમાંથી એનું વાક્ય બનાવવાનું છે ઓકે તો કઈ રીતે વાક્ય બનશે કે ધેર ઇઝ અ ટુ વિલેજ લાઈક અપર વિલેજ એન્ડ લોઅર વિલેજ ઓકે તમે આ રીતે વાક્યમાં વિલેજ આવવું જોઈએ એ જે તમારે વાક્ય બનાવવાનું છે બરાબર છે તો તમારા વાક્ય ઘરેથી બનાવવાના છે નંબર બે ઇ એ ડી એલ એમ આઈ એમ તો એનું શું બનશે દિલેમના ડીઆઈ

ડીઈ ટી જી યુ એનું શું બનશે ટગ તમારે આ બધા જે શબ્દ છે એને તમારે શોધીને લખવાના છે અને એને વાક્ય બનાવવાનું છે તમારું હોમવર્ક છે ઓકે ચાલો ત્યાર પછી આપણે એક્સરસાઇઝ જોઈએ વર્ષ ગ્રામર બિહાઇન્ડ ઇટ તો વાંચું છું અહીંયા અંડરલાઇન ધ પ્રેપોઝિશન ઇન ધ ફોલોઇંગ સેન્ટન્સ એન્ડ રાઇટ પ્લેસ ઓર ટાઈમ ડિપેન્ડિંગ ઓન વોટ ધ પ્રેપોઝિશન ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધેર કેન બી મોર ધેન વન પ્રેપોઝિશન ઇન ધ સેન્ટન્સ શું કીધું છે અહીંયા જે વાક્ય આપેલા છે એમાંથી આપણે પ્રેપોઝિશન શોધવાનું છે અને એની નીચે શું કરવાનું છે અંડરલાઇન એટલે કે લીટી દોરવાની છે બરાબર હવે પ્રેપોઝિશન તરીકે શું આવી શકે છે તો એક્ઝામ્પલ પ્રેપોઝિશન આ જનરલી યુઝ ઇન અ ફ્રન્ટ ઓફ નાઉન્સ ઓર પ્રોનાઉન્સ એન્ડ ધે શો ધ પોઝિશન ઓફ ધ થિંગ નેમ બાય ધ નાઉન ઓર ધ પ્રોનાઉન ધ ટાઈમ વેન ઇટ હેપન્સ એન્ડ ધ વે ઇન વિચ ઇટ ઇઝ ધન શું કહે છે પ્રેપોઝિશનનો યુઝ આના માટે થાય છે નાઉન અને પ્રોનાઉન્સની અઘારી થાય છે એનો યુઝ અને તે શું બતાવે છે કે જે નાઉન અને જે પ્રોનાઉન્સનું જે પોઝિશન હોય તે બતાવે છે એક્ઝામ્પલ તરીકે ઇન ઓન એટ ઓવર થ્રુ ઓન ટુ અબાઉટ ને ચાલો તો અમે એની એક્સરસાઇઝ કરીએ ફર્સ્ટ એન્ટન્સ વન્સ ધેર વોઝ ફિસ્ટ ઓન ધ શ્રીમ દે ઇન ધ અપર વિલેજ એન્ડ ધ લોવર વિલેજ તો અહીંયા પ્રેપોઝિશન કયું હશે ઓન આવશે ત્યાર પછી ઇન આવશે આ બંને શું આવશે પ્રેપોઝિશન अपन अीधक वक्य प्रेपोजिशन हो चलो शेकन He would run from one village to the other to eat ईटेर फूड तो अपोजिशन क्यों आधर tied one एंड of each रोप around his waist. of ए शू आ preposition। Above and below the waist he had puffed like a balloon। તો અબવ અને બિલો એ બે શું આવશે પ્રેપોઝિશન ધ ફિશ સ્ટાર્ટેડ ઇન બોટ ધ વિલેજ એટ ધ સેમ ટાઈમ તો ઇન અને એટ એ શું આવશે પ્રેપોઝિશન એઝ્યુકેટેડ ધે વેન્ટ બેક હોમ ટુ ફાઇન્ડ આઉટ વાય ધે ફાધર હેડ નોટ કમ આઉટ એ શું આવશે પ્રેપોઝિશન ઓકે ત્યાર પછી તમારે શું કરવાનું છે અહીંયા તમને એક પિક્ચર આપેલું છે લુકેથ ધ પિક્ચર રાઈટ એટલીસ્ટ ટેન સેન્ટન્સ ઇન યોર નોટબુક ડિસ્ક્રાઇબિંગ ધ પિક્ચર યુઝ પ્રેપોઝિશન ઇન ઇચ સેન્ટન્સ તમારે ઘરેથી હોમવર્ક કરવાનું છે તમને સમજાવું છું શું કરવાનું છે તમારે આ પિક્ચરને તમારે જોવાનું છે ત્યાર પછી તમારી નોટબુકમાં આના રિલેટેડ દસ વાક્ય લખવાના છે અને એ દસે દસ વાક્યમાં શું આવવું જોઈએ પ્રેપોઝિશન યુઝ થવા જોઈએ એક્ઝામ્પલ તમે વાક્ય બનાવી શકો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ગાર્ડન બનાવી શકો